वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। जय। कथावार्ता सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्व दसमु तरंग पांचमु सद्गुरु आधारानंद स्वामी चालू कथा प्रसंग में अद्भुत बात लखे छे। जीवेन्द्र नृप पृछत भये श्री हरि से कर जोर ईश्वर शरण होत जनहि लच्छन सो कहो मोर। जीवेन्द्र नृप पूछत भये श्री हरि से कर जोर ईश्वर शरण होत जनहि लच्छन सो कहो मोर। गढ़पुर में भगवान श्रीहरि जीवा खाचर दरबारगढ़ में बिराजमान है। जीवा बापू नो प्रेम है। प्रभु नित्य नवी नवी रसोई स्वीकारे छे। मुक्तानंद स्वामी अद्भुत बातों करे छे। मुक्तानंद स्वामी पासे सांभळेली बातों भगवान श्रीहरि पासे जीवा खाचर दर्शन करवा आवे। महाराज कहे जीवा बापू આજે શું શું સાંભળ્યું અને જીવા ખાચર પણ જે સત્સંગ કર્યો હોય એ બધી વાત મહારાજને સંભળાવે। મહારાજ રાજી થાય। મહારાજ ટકોર કરે કે જીવા બાપુ તમે આ વાત તમારા પરિવારમાં પણ બધાને કહેજો। કુસંગ એવો ભયંકર છે કે જીવને ક્યારે સત્સંગમાંથી પાડી દે ને કંઈ નક્કી જ નથી। અને મહારાજે છેલ્લે ટકોર કરી અંતે તો જીવા બાપુ બસ ભગવાનનો આશરો છે ને જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજો અહંકારી રે એ જ મહત્વની વાત છે। આ બધી વાત મહારાજ જીવા ખાચરને કરે છે ત્યારે જીવા ખાચરે હાથ જોડીને ભગવાન શ્રીહરિને પૂછ્યું હે પ્રભુ પરમેશ્વરને શરણે આવતા મુમુક્ષુના લક્ષણ શું હોય છે આપ કૃપા કરીને મને કહો। ત્યારે શ્રીહરિ બોલ્યા બુદ્ધિમાન દરબાર તમે સાંભળો જે સ્પષ્ટપણે દેખાતા હોય તે શરણાગતના લક્ષણ હું તમને કહું છું। આધ્યાત્મિક માર્ગમાં ગઈકાલે પણ મેં વાત કરી હતી। દાદા પહેલું છે પાપ। પાપ કરતા મહાન વસ્તુ છે પુણ્ય છે। પુણ્ય કરતાં પણ આગળની એક વસ્તુ છે જેને ભક્તિ કહીએ છીએ અને ભક્તિ કરતાં પણ આગળની એક વસ્તુ છે જેને શરણાગતિ કહેવામાં આવે છે। વચનામૃતના મત પ્રમાણે પ્રથમ પ્રકરણનું 33મું મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે એક એવું સાધન કયું છે જેમાં કલ્યાણને અર્થે બધા સાધન જેટલા છે એ બધા આવી જાય। મહારાજે જવાબ આપ્યો કે કલ્યાણને અર્થે જેટલા સાધન છે તપ વ્રત યજ્ઞ દાન સેવા ભજન ભક્તિ સ્મરણ બધું જ એ બધા સાધન એકમાં આવી જાય એવો છે આસરો।
એ આશરો કેવો? જેમાં કોઈ પણ પ્રકારની પોલ ન હોય. એ આશરો ત્રણ પ્રકારે થાય છે. વચનામૃતમાં મહારાજે વાત કરી, મૂઢપણાનો આશરો, પ્રીતિએ કરીને કરેલો આશરો, અને સમજણથી થયેલો આશરો. કોઈ પણ રીતે આશરો ભગવાનનો થઈ ગયો એક વખત, એ મૂઢપણાથી થયો, સુરાબાપુને થયો, સુરા ખાચરને થયો ને. એકવાર મહારાજે સુરા ખાચરને કહ્યું કે સુરાબાપુ, આ મુક્તાનંદ સ્વામી ક્યારેક વાતો કરે, નિત્યાનંદ સ્વામી ક્યારેક વાતો કરે, અરે અલૈયા ખાચરને જીવા ખાચર વાતો કરે, તમે એકવાર લાભ આપો ને. સુરા ખાચર કે ભણું મહારાજ, હું શું શું બોલું? મહારાજ કે કંઈક બોલો તમે. તો સુરા ખાચર ઊભા થયા. મહારાજને કે મહારાજ મેં કવિતા બનાવી છે. બ્રહ્માનંદ સ્વામી હસવા લાગ્યા, સુરાબાપુ રહેવા દો કવિતા. મહારાજ કે ના ના બોલો બોલો. સુરા ખાચરે કવિતા શરૂ કરી કે હું ને મારો ઠાકોર, ઠાકોર બેઠો પારણે ને હું દોરી તાણું. કવિતા જુઓ, ઠાકોર હું અને મારો ઠાકોર, ઠાકોર બેઠો પારણે હું દોરી તાણું અને બાકી બધું જગત કાણું. સુરા ખાચર ને એમ કે છેલ્લે તાણું ને કાણું બે ભેગા થઈ ગયા એટલે કવિતા. હા, કવિતામાં પ્રાસ મળે ને દાદા, તો કવિતા કહેવાય ને. બોલો હવે આવી કવિતા, પણ કહેવાનું શું? એમની શરણાગતિ એવી હતી કે બ્રહ્માંડ ફરે પણ સુરા ખાચરની શરણાગતિ ફરે નહીં. સુરા ખાચરના નિશ્ચયના એવા એવા પ્રસંગો છે, એવી એવી અદ્ભુત વાતો છે, કલ્પનાતીત વાતો છે. મૂઢપણાનો આશરો, કોઈકને પ્રીતિએથી કરીને આશરો થાય અને કોઈકને સમજણથી આશરો થાય, પણ અંતે આશરો એટલે કે શરણાગતિ એ છેલ્લામાં છેલ્લું કલ્યાણ માટેનું સાધન છે. ભક્તિ ગમે એટલી હોય પણ આશરામાં જ પોલ હોય તો ભક્તિ પણ કલ્યાણ કરનારી બનતી નથી. પુણ્ય તમે ગમે એટલું કરો, દાન કરો, તપ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, જપ કરો, અનુષ્ઠાન કરો, પણ શરણાગતિ જો નથી દાદા, તો આટલા બધા સત્કર્મ ભેગા થાય તો પણ કલ્યાણ ન કરી શકે. તો તમારા મનમાં સવાલ થાય કે શરણાગતિ એટલે શું? થાય ને કે ના થાય? અમેરિકાનો એક શબ્દ છે સિટીઝનશીપ. અમેરિકાના બધા બેનિફિટ કોને મળે? અમેરિકામાં આવી જાય પણ ઇલીગલ હોય તો ના મળે. મળે? કદાચ અમેરિકામાં આવી જાય ને લીગલ થાય પણ H1 ઉપર હોય તો પૂરેપૂરા ના મળે ને દાદા, સમજો છો ને તમે? અત્યારે H1 વાળા કેવા હેરાન થાય છે. હવે અમેરિકામાં આવી જવાથી પણ બધા લાભ નથી મળતા. અમેરિકાના લાભ લેવા માટે એક છેલ્લામાં છેલ્લો એક જ માર્ગ છે. કયો? તમારે કોઈ પણ રીતે સિટીઝન થવું પડે. વાત સાચી કે ખોટી? એમ ભગવાન શ્રીહરિની કૃપાના અધિકારી બનવા માટે છેલ્લામાં છેલ્લો એક જ માર્ગ છે, તમારે શરણાગત થવું પડે. શરણાગત એટલે શું? હે પ્રભુ, હું તમારો છું. તમે સિટીઝન થાવ ત્યારે ઓથ લેવડાવે છે, ખબર છે ને તમને? ઓથમાં શું છે? હું આ દેશને વફાદાર રહીશ, હું આ દેશનો છું, દેશ માટે કામ કરીશ, ખબર છે ને તમને? અમેરિકા પણ સંપૂર્ણ લાભ આપતા પહેલા આટલી પ્રતિજ્ઞા કરાવે છે. ભગવાનનો પણ આ જ નિયમ છે, બધા બેનિફિટ આપતા પહેલા છેલ્લે એટલી પ્રતિ, ભલે તમે ગમે તેવા છો, ભણેલા છો, જાજુ ભણેલા નથી, યોગ્ય છો, અયોગ્ય, એ કશું પછી જોવાતું નથી. જોવાય છે કશું? નકર એમાં ક્વોલિફિકેશન હોત તો ડોક્ટર હોય તો જ સિટીઝન થાય, તો શું થાત દાદા આપણા બધાનું? કેટલો સારો દેશ કહેવાય કે ના કહેવાય? અમારા દાદા કે હું તો અંગૂઠા છાપ. ઘનશ્યામ દાદા કે મેં તો ગાડી ચલાવી જ નથી. બોલો, મેં કીધું ગાડી ના ચાલે, આખો દેશ ચલાવો તમે બેઠા બેઠા. લો, સિટીઝન થઈ ગયા, સરકાર સામેથી પગાર મોકલે. બોલો, નથી મોકલતો દાદા? ધ્યાન રાખે છે ને તમારું? આવું ધ્યાન કોઈ ઇન્ડિયામાં રાખત? આનું કારણ શું છે?
તમે લાયક કે લાયક નથી, યોગ્ય કે અયોગ્ય નથી, આ કોઈ નિર્ણય થતો નથી. છેલ્લો એક જ નિર્ણય છે, તમે સિટીઝન થયા છો તો આ દેશના બધા લાભ તમને મળશે જ. ભગવાનનો એક નિયમ છે, તમે શરણાગત છો, પછી કેવા છો, કેટલામાં છો, એ કશું ગણાતું નથી, ભગવાન જોતા પણ નથી. એ લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરે મેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપે કર્યા પુણ્યવાન. કેવી અદ્ભુત વાતો છે. શરણાગતિનો અર્થ શું થાય, શરણાગતિ એટલે શું, અતિ સમજવા જેવો આ વિષય છે. અત્યારની પ્રજાને અઘરામાં અઘરો લાગે એવો આ વિષય છે. આપણને દેખાય બહુ સહેલો. મહાભારતમાં શરણાગતિ ઉપર ખૂબ વિસ્તારથી ચર્ચા છે. વાલ્મીકિ રામાયણ એમાં અતિ વિસ્તારથી ચર્ચા છે, જે મહારાજે ઘણી વાર સાગરમાં પણ વાત કરી છે. જેમ કે રાવણ, રાવણનો સગો ભાઈ હતો વિભીષણ, હતો રાવણની સાથે, રહેતો હતો લંકામાં, પણ મનથી શું નક્કી કર્યું હતું એણે, રામ એ જ મારા ઈષ્ટ છે. મનમાં એક શંકા હતી કે રામના પત્ની સીતા એને ચોરીને મારો ભાઈ લાવે, હું રામ પાસે જાઉં, મને રામ સ્વીકારે કે ન સ્વીકારે. હનુમાનજી મળ્યા, હિંમત કરી રામ પાસે આવે છે અડધી રાત્રે. વિભીષણ, અંગદ, સુગ્રીવ આ બધાએ વિરોધ કર્યો કે પ્રભુ આ તો માયાવી રાવણનો ભાઈ છે. રાવણ આવ્યો, પત્નીને ઉપાડીને જતો રહ્યો, અને આ માયાવી, હા આવું કહ્યું છે દાદા, તમને ઉપાડીને જતો રહેશે, પ્રભુ આનો વિશ્વાસ ન કરતા, શાસ્ત્ર ના પાડે છે. બધાએ ના પાડી, ભગવાન રામ એમ કહે છે. બહુ સરસ વાલ્મીકિ રામાયણનો પ્રસંગ છે. ભગવાન રામ એમ કહે છે, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે. એક વાર પણ હૃદયથી કોઈ માણસ એમ કહે ને, હે પ્રભુ, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ વ્રતમ મમ. એક વાર પણ હૃદયથી એમ કહી દે ને, હે પ્રભુ હું તમારો છું, એના બધા ગુના માફ કરવા, એ મારી જવાબદારી છે. રાવણનો ભાઈ છે ભલે છે, માયાવી છે ભલે છે, સામે ચાલીને આવ્યો છે, દીન થઈને આવ્યો છે, આર્ત સ્વરે વિનંતી કરે છે કે રામ, હે પ્રભુ તમે મને સ્વીકારો, અત્યારે હું એને ઠુકરાવું એ મારો ધર્મ નથી. વિશ્વાસ કરવો ન કરવો પછીની વસ્તુ છે, પણ અત્યારે તો મારો ધર્મ છે આને અપનાવો, ભૂતકાળ ભૂલી જવો. અને ભગવાન રામ વિભીષણને સ્વીકારે છે. કેવી રીતે સ્વીકારે છે, એને ભેટે છે, મળવા બોલાવે છે. પહેલાં એને ભેટી પડ્યા, એને બેસાડ્યો બાજુમાં અને આશ્વાસન આપીને શું કહ્યું ખબર, કે વિભીષણ મેં જાણ્યું છે કે તારા મોટા ભાઈ તારું બહુ મોટું અપમાન કર્યું ભરી સભામાં, તે સત્યનો પક્ષ રાખ્યો એટલે તારા ભાઈએ ભરી સભામાં તને લાત મારી અને લંકામાંથી નીકળી જવા આદેશ આપી દીધો. પણ વિભીષણ યાદ રાખજે, આવનારા દિવસોમાં હું લંકા ઉપર ચડાઈ કરીશ, લંકાને જીતીશ અને તને લંકાનો રાજા બનાવીશ. ભગવાન રામ અડધી રાત્રે વિભીષણને કોલ આપે છે કે હું તને લંકાનો રાજા બનાવીશ. આમ કહીને ભગવાન એને આશીર્વાદ આપે છે. સુગ્રીવે કહ્યું, પ્રભુ ઉતાવળા ન થાઓ, હજી રાવણ જીવે છે, રાવણની બુદ્ધિ ફરી જાય, રાવણ કાલે પગે પડશે તો તમે શું કરશો, આટલા બધા કોલ ન આપી દો. અને બહુ સાચી વાત છે, શાસ્ત્ર પણ ના પાડે છે. બે વસ્તુ હંમેશા યાદ રાખો, ક્રોધમાં કોઈને જવાબ ના આપો. તમે જ્યારે ગુસ્સામાં છો ત્યારે એક જ નક્કી કરો, કોઈ સાથે વાત કરતા પહેલા રૂમની અંદર જઈ એકલા સૂઈ જાઓ થોડી વાર. ગુસ્સામાં તમે કોઈ પણ જવાબ આપ્યો એટલે સમજો લો ફસાઈ ગયા તમે. ક્રોધમાં જવાબ આપવો એ દુઃખનું કારણ છે, અને આનંદમાં કોઈને વચન આપવું એ પણ દુઃખનું કારણ છે. ઘણા માણસો માખણ ચોપડી બરાબર કોકને રાજી કરી દે ને પછી કે તમે મારી જોડે આવશો ને,
દુર્યોધને સારી સારી રસોઈ બનાવી, પિતામાં ભીષ્મને પ્રેમથી જમાડ્યા, જમતા જમતા પૂછી લીધું, દાદા યુદ્ધ થાય તો અમારી જોડે રહેશો ને? આનંદમાં વચન ન આપો અને ક્રોધમાં કોઈને જવાબ ન આપો. પણ આ તો ભગવાન રામની વાત છે. રઘુકુલ રીતિ સદા ચલી આયી, પ્રાણ જાય અરુ બચનન જાય. સુગ્રીવે વિનંતી કરી, પ્રભુ રાવણ આવશે, શરણાગત બનશે, પગમાં પડી જશે, તો તમે લંકાનો રાજા કોને બનાવશો? ત્યારે ભગવાન રામે કહ્યું, જુઓ રાવણ આવશે ને તો મારી અયોધ્યા રાવણને આપી દેશ, પણ વિભીષણને તો હવે લંકા આપવાની નક્કી. વિભીષણ ભગવાન રામને શરણે આવે છે. ત્યાર પછી વિભીષણના કેવા કેવા સદગુણો છે, કેવી રીતે એણે રામની શરણાગતિ સ્વીકારી, શરણાગતિના છ લક્ષણ, આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ગોપ્તૃત્વ વર્ણમ તથા રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, આ બધા છ પ્રકારના જે લક્ષણો એ વાલ્મીકિ રામાયણમાં વિસ્તારથી વર્ણવ્યા છે. શ્રીજી મહારાજને આ પ્રસંગ અતિશય ગમતો. મહાભારતમાં તમે બધા જાણો છો, 10 દિવસ પૂરા થયા, યુદ્ધ શરૂ થઈ ગયું. એના 10મા દિવસની રાત્રિએ દુર્યોધન પિતામહ ભીષ્મ પાસે જાય છે. એટલા કડવા અને તીખા વચન કહેવા લાગ્યો, દાદા સામે ન બોલવા જેવું બોલવા લાગ્યો. ઉદ્ધત હતો, ઘમંડી હતો. પિતામહ ભીષ્મને એટલો આઘાત લાગ્યો છે. પિતામહ ભીષ્મએ કહ્યું છે કે દુર્યોધન ઊભા થઈ ગયા દાદા, અને પગ પછાડીને બોલ્યા કે આવતીકાલ સાંજ સુધીમાં કાં હું નહીં બચું, કાં અર્જુન નહીં બચે. અને પિતામહ ભીષ્મ માટે તો તમે જાણો છો કે દુનિયામાં એક જ વ્યક્તિ એવા થયા કે જે બોલે એટલે બ્રહ્માંડ ફરે પણ એનો બોલ ફરે નહીં. કેવી પ્રતિજ્ઞા કરી? આવતીકાલ સાંજ સુધીમાં, કારણ કે પિતામહ ભીષ્મને બહુ દયાળુ સ્વભાવ હતો. લડતા હતા કૌરવ બાજુથી, પણ હૃદયમાં દયા હતી, એટલે પાંડવો 4-5 વાર હાથમાં આવ્યા તેમ છતાં એણે જતા કરેલા, એટલે યુદ્ધનો કોઈ નિર્ણય થતો ન હતો. પિતામહ ભીષ્મે પ્રતિજ્ઞા કરી, પગ પછાડ્યો. એવું કહેવાય છે, પિતામહ ભીષ્મનો પગ જ્યારે પૃથ્વી ઉપર પડ્યો ને, ભીષ્મ પ્રતિજ્ઞા હતી ને, એનો એવો ભયંકર પ્રહાર હતો, નદીઓના જળ છલકાઈ ગયા, સમુદ્ર આખો ડગમગી ગયો, આખું બ્રહ્માંડ હચમચી ગયું, બધા ઊંઘતા હતા જાગી ગયા. ભગવાન કૃષ્ણને પણ ચિંતા થઈ. ત્યારે ભગવાન કૃષ્ણે પૂછ્યું, પાંડવોને બોલાવો. પાંડવો ભેગા થયા, અર્જુન ન આવ્યા. અર્જુન ક્યાં છે? શિબિરમાં સૂતા છે. કૃષ્ણ ભગવાન જાતે ગયા, અર્જુનને ઠપકો આપ્યો, અરે ગાંડા અત્યારે સૂતો છે, તને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા કરી? તો કે પ્રતિજ્ઞા કરી ખબર છે, તો તને ઊંઘ કેમ આવે છે? તો કે પ્રભુ તમે જાગો છો ને એટલે. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં, હે હાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. જીવનના તમામ ભારને, બધી જ વસ્તુ ભગવાનને સોંપી દેવી, આને શું કહેવાય? થોડું બોલો. આવું મોટું ઘમાસાણ યુદ્ધ ચાલે છે અને અર્જુનને ઊંઘાવી જાય, આને શું કહેવાય? બોલો તો ખરા, શરણાગતિ. અને આજના માણસને તો જોબમાં 2 જણાને લે ઓફ મળે તો આને ઊંઘ બંધ થઈ જાય. ભલા માણસ આ દુનિયા છે, આ બધું ચાલ્યા જ કરવાનું. લે ઓફ મળે, કોકને જો આવે, કોકને જાય. સાચી વાત કે ખોટી વાત? આપણે જેટલી ચિંતા કરીએ છીએ ને, એટલી શરણાગતિ ઓછી છે. આવું શાસ્ત્રમાં નથી લખ્યું, પણ હું આવું તમને કહું છું. શરણાગતિ જેટલી, અમારા તીર્થને કોઈ દી ટેન્શન થાય,
કારણ શું? એને શરણાગતિ છે, મારા બાપુજી મારું ધ્યાન રાખશે, રાખશે ને રાખશે. નાનો બાળક નિર્દોષ છે એટલે નિર્ભય છે. તમે જોયું, નિર્દોષ છે એટલે નિર્ભય છે, એને ક્યારેય ચિંતા નથી આવતી. તમે નાના બાળકને જોજો, હંમેશા નિશ્ચિંત હશે. કારણ શું? શરણાગતિ, માતા પિતાનો આશરો છે. કોઈ પણ બાબતમાં એ માતા પિતા આગળ રડી શકે છે, હસી શકે છે, મા બાપનો ઠપકો સાંભળી શકે છે, બધી વસ્તુ વાત સાચી ને, પણ જેમ જેમ મોટો થાય પછી એનો અહંકાર દ્રઢ થવા લાગે, પછી એમ થાય નહીં હવે તો મારે જ કંઈક કરી બતાવવું છે પપ્પાને, બરાબર. પછી શું શરૂ થાય? ચિંતા, ટેન્શન, અથડામણ થાય કે નહીં? શરણાગતિ વિભીષણે રામાયણમાં સ્વીકારી, અર્જુન જે મહાભારતમાં સ્વીકારી. કેવી સ્વીકારી તમે જાણો છો? પિતામાં ભીષ્મ સામે યુદ્ધ કરવાનું થયું, સગા દાદા છે, એક બાજુ ભીષ્મ ને એક બાજુ અર્જુન, અને કેવું ઘમાસાણ યુદ્ધ થાય ખબર છે ને તમને? ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, પણ દાદાએ એવા પ્રહાર કર્યા, અર્જુનનો રથ તોડી નાખ્યો, અર્જુન જમીન ઉપર આવી ગયો, હવે એક બાણ બાકી હતું, અર્જુનનું માથું કપાય, અને ભગવાન શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા પડ્યા ખબર છે ને? રથનું ચક્ર ઉપાડી અને દાદાની સામે આવ્યા, દાદાએ શસ્ત્ર નીચે મૂકી દીધા, બસ પ્રભુ તમે હાથમાં શસ્ત્ર લો અને મારું માથું કાપો, આટલી જ મારી ઈચ્છા છે. ભગવાને શસ્ત્ર નીચે મૂકી દીધું. ભગવાન કે તમારું માથું હું નહીં કાપું, હું તમને મોક્ષ આ રીતે નહીં આપું. આવું બોલ્યા, આવું બોલ્યા છે. સાગરમાં વાત બહુ વિસ્તારથી આવી હતી. પિતામાં ભીષ્મ ભક્ત બન્યા પણ શરણાગત ન બન્યા, સમજાણું તમને? પિતામાં ભીષ્મ કૃષ્ણને ભજતા હતા, ભગવાન જાણતા હતા, બધું હતું, ભક્તિ એને એટલી જબર, અર્જુન કરતા પણ વિશેષ ભક્તિ કરી છે, પણ શરણાગતિ કરવામાં કાચા રહ્યા. અર્જુનની ભક્તિ કાચી હતી પણ શરણાગતિ, બોલો તો ખરા, પાકી હતી. હવે દાદાને કેમ મારવા, એ સવાલ હતો. ભગવાન શ્રી કૃષ્ણ કે એક જ સવાલ છે, કપટથી મારવા પડશે, શિખંડીને આગળ રાખો. દાદાની પ્રતિજ્ઞા છે, બાળક ઉપર, સ્ત્રી ઉપર, નપુંસક ઉપર પ્રહાર નથી કરતા, બાકી બધા ઉપર કરે છે. અને અર્જુન તારું કામ નથી દાદા, અમે લડવું. અર્જુન કે પણ પ્રભુ નપુંસકને આગળ રાખીને લડવાનું? ભગવાન કે ડાપણ ના કર, જીવવું છે તો હું કહું એમ, જાણો છો ને તમે? હું કહેવા એ માગું છું, ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનનો સંવાદ થયો, 18મો અધ્યાય, ગીતાજીનું છેલ્લું સ્ટેટમેન્ટ, યુદ્ધ થતા પહેલાંનું છેલ્લામાં છેલ્લું, યુદ્ધનું પ્રારંભનું છેલ્લું સૂત્ર કયું? સર્વધર્માન પરિત્યજ્ય. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, અર્જુન આ યુદ્ધનું મેદાન છે, અહીંયા ધર્મની ચર્ચા નથી કરવાની. તું ઘડીકમાં વાત કરે, આના કરતાં હું જંગલમાં ગયો હોત, સાધુ બની ગયો હોત તો બહુ સારું થાત, મારા હાથે આ બધાને મારવાના, એનાથી એના લોહીથી ખરડાયેલી ધરતીને એ ભોગવવાની, મારે આ પાપ હું કરવા ક્યાં જઈ રહ્યો છું? અર્જુન આ નપુંસક જેવા, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ, તારા વિચાર સાચા છે પણ એ વિચાર માટેની આ ભૂમિકા સાચી નથી. યુદ્ધ માથે આવી ગયું અને હવે તું આવા વિચાર કરે છે? આ તારી કાયરતા છે, આ તારી નપુંસકતા છે. અત્યારે તારો એક જ ધર્મ છે, ધર્મ્યાધ યુદ્ધા શ્રેયોન્યત ક્ષત્રિયશ્ચન વિદ્યતે. અત્યારે તારા માટે આ યુદ્ધ પૂરું કરવા સિવાય બીજો કોઈ ધર્મ નથી. કેટલી જોરદાર વાત દાદા! ગીતાજીના અમુક સિદ્ધાંતો તો ખરેખર સમજવા જેવા છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પર ધર્મો ભયાવહ. ભગવાન સ્વામિનારાયણે પણ બહુ અદભુત ગીતાજી ઉપર જે વાત કરી છે ને, આજનો માણસ દુખી એટલા માટે છે, એની પાસે વિચાર શક્તિ બહુ સારી છે પણ સમજણ શક્તિ બહુ નબળી છે દાદા. શરણાગતિમાં ઝીરો છે. શરણાગતિ એટલે શું? યુદ્ધનું મેદાન હતું, ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? અર્જુન હવે તે મને જાણી લીધા ને, તને ખબર પડી ગઈ ને હું ભગવાન છું, ખબર પડી ગઈ ને, બસ એટલું યાદ રાખ, સર્વધર્માન પરિત્યજ્ય, મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા સુચઃ. અર્જુન હવે ધર્મની ચર્ચા છોડી દે, હું કહું એટલું જ તું કર, ગમે એવા પાપ કરવાના થાય તો કરી નાખ, બધા પાપથી તને મુકાવીશ, પણ તારો એક જ ધર્મ છે, યુદ્ધ શરૂ થયું છે, હવે યુદ્ધ પૂરું કેમ કરવું? બોલો, આના કરતા બેસ્ટ મેનેજમેન્ટ બીજું કયું છે?
ગીતાજી વન ઓફ ધ બેસ્ટ મેનેજમેન્ટ બુક કહેવાય છે અત્યારે. શાસ્ત્રમાં એટલા માટે લખ્યું, કોઈ વસ્તુની શરૂઆત ન કરવી અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણ. કાર્ય શરૂ જ ન કરવું એ પહેલું ડાપણ છે. શરૂ કરતા પહેલાં ટૂંકમાં ખબર પડી જાય કે ભાઈ આમાં પડવા જેવું નથી, વાત સાચી ખોટી. પણ પડ્યા પછી આરબ્ધસ્યાંત ગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણ. એકવાર પડ્યા પછી પછી વિચાર ના પડ્યો હોત તો સારું હતું, ઘણા ના આવે. લગ્ન થઈ જાય 25 વર્ષ પછી કહેવા આવે, સ્વામી આના કરતાં પહેલાં ખબર પડ્યો તો સાધુ એટલે ભલા માણસ હવે રહેવા દે, અમારી કોણીએ ગોળ ના લગાડ, અને તારા જેવા આવ્યા હોત તો અહીંથી 25 વર્ષે આમ જાત, આ પાટલી બદલવાનો ધંધો છે ને બીજું શું છે, અને આવા કોઈનું ભલું કરે ખરા? સમજાણી વાત તમને? વચનામૃતમાં બધી વાત મહારાજે કરી છે. જીવનો તો એવો અવળો સ્વભાવ છે કે ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે ત્યાગાશ્રમને ઝંખે, અને ત્યાગાશ્રમમાં હોય ત્યારે પછી એના કરતા જે આશ્રમમાં પડ્યા હવે એને પાર પાડવો. પહેલી શરણાગતિ વિભીષણની, બીજી શરણાગતિ અર્જુનજીની. વિભીષણની શરણાગતિ કેવી હતી? ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થયું છેલ્લો દિવસ. ઘણી બધી વાતો છે પણ ટૂંકમાં શરણાગતિ એટલે શું? અર્જુને ઘણું ખોટું કર્યું આપણે જાણીએ છીએ. પિતામહ ભીષ્મ સાથે કપટથી યુદ્ધ કર્યું, કર્ણને કેવી રીતે માર્યો, પણ એ બધું આપણને ભલે લાગે પાપ કર્યું, પણ એ પાપ નહોતું, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી કર્યું હતું. પૃથ્વી ઉપરના મોટા પાપને મારવા માટે, પૃથ્વી ઉપરના મોટા પાપને ટાળવા માટે ભગવાનની આજ્ઞાથી ખોટું દેખાય એવું કરેલું એણે, તેમ છતાંય પુણ્ય નહીં એ ભક્તિની આત્યંતિક કલ્યાણનું સાધન બની ગયું. વચનામૃત ઘટપુર મધ્યનું 9મું. ભગવાન મોટા સંત એની પાસે બુદ્ધિનું ડાપણ છોડી એ જેમ કહે તેમ કરવું, આનું જ નામ શરણાગતિ. એકવાર વિચારી નક્કી કરી લીધું આ મોટા પુરુષ છે, આ સાચા સંત છે, આ મારા કલ્યાણના કરતલ છે, પછી એની પાસે 100% ઝીરો થઈ જવું, આપણી બુદ્ધિને લોક કરી દેવો. આને શું કહેવાય? આજે બોલો આવું થાય કોઈથી? હા કે ના? તો કયો અઘરામાં અઘરો સવાલ જ આ છે. મેન ઇઝ રેશનલ એનિમલ. શું કહેવાય છે? આ રેશનાલિસ્ટ જે છે ને, તાર્કિકતા જે છે માણસની, માણસને મારી નાખે છે. પિતામાં ભીષ્મની ભક્તિ વધારે હતી, ધર્મનિયમ વધારે હતા અર્જુન કરતા, પણ ખામી ક્યાં હતી? શરણાગતિ. વિભીષણે શરણાગતિ કેવી રાખી? યુદ્ધ શરૂ થયું છેલ્લી વખત, રાવણ માયાવી હતો, અનંત શક્તિઓનો માલિક હતો, અનંત પ્રકારના વરદાનો એણે મેળવેલા હતા, અમૃતનો કુંભ એણે નાભીમાં મૂકી રાખેલો હતો. ભગવાન રામ તો રથ વિનાના હતા, દાદા જમીન ઉપર લડે, અને રાવણે એવી માયા રચી છે, એવી માયા રચી છે રાવણે. તમે સાંભળ્યું હશે કે રાવણ એના 10 માથા હતા, બરાબર? પણ ખરેખર રાવણના પિતા વિશ્રવા નામના ઋષિ, એણે એક મણી આપેલો જે રાવણ ગળામાં પહેરતો. એ મણી એટલો વિચિત્ર હતો કે એને લીધે રાવણના મસ્તકના 10 પ્રતિબિંબ દેખાતા દાદા. એટલે ખરેખર રાવણને કોઈ મારવા આવે તો ખબર ન પડે કયું માથું સાચું છે. એટલા માટે રાવણનું એક નામ પડેલું દશાનન. માથું તો એક જ હતું પણ દેખાતા કેટલા? 10. એ વિશ્રવા નામનો મણી જ્યારે ધારણ કરે, વિશ્રવા ઋષિનો આપેલો મણી ધારણ કરે, એના પ્રતિબિંબથી 10 મસ્તકો દેખાતા. ભગવાન રામ હેરાન થઈ ગયા. આકાશમાં ચારે બાજુ રાવણ દેખાય, કયા રાવણને મારવો, કેવી રીતે મારવો, ગમે એટલા બાણ છોડે રાવણ મરે નહીં. તુણીરમાં ભાથામાંથી બાણ ખૂટી ગયા, રામ દુઃખી થઈ ગયા. વિભીષણને લાગ્યું કે આ માયાવી રાવણ રામથી આ રીતે નહીં મરે. નજીક આવી અને કાનમાં એટલું જ કીધું, પ્રભુ આ માયાવી છે, એને નાભીમાં પ્રહાર કરો, નાભીમાં અમૃતનો કુંભ છે. ભગવાન રામ તો ભગવાન હતા પણ તેમ છતાં આલોકની મર્યાદાથી વિભીષણે આ મંત્ર આપ્યો
ભગવાન રામે એક સાથે 21 બાણ બરાબર પ્રહાર કર્યા અને રાવણ મરાયો. એટલા માટે ઇતિહાસ કહે છે ને કે રાવણે મરતા મરતા, આ રામાયણમાં નથી લખ્યું, કેમ કે રામાયણમાં ન લખ્યું એવું પણ મારે થોડું કહેવું જોઈએ ને, રાવણ મરતો હતો અને કોઈક ન્યૂઝ ચેનલવાળા પહોંચી ગયા કે તારે કંઈ છેલ્લું સ્ટેટમેન્ટ આપવું છે ભાઈ. એટલે રાવણે મરતા મરતા એવું કહ્યું કે મારે છેલ્લે એટલું જ કહેવું છે કે આટલી શક્તિ હોવા છતાં હું એટલે મરું છું કે રામનો ભાઈ લક્ષ્મણ એ રામની જોડે જીગરજાન રીતે જોડાયો છે અને મારો ભાઈ મારી જોડે નથી એટલે મરું છું. ઘર ફૂટે ઘર જાય, એટલે ભલા થઈને કોઈ ઘરમાં ડખો કરતા નહીં. શરણાગતિ, ત્રીજી શરણાગતિ દાદા ખાચરની. કેવી શરણાગતિ દાદા! દાદા ખાચરના દરબારમાંથી એક સ્ત્રી એક પેલી ખાટલી ચોરીને જાય અને મહારાજને ખબર પડે, મહારાજને દુઃખ થાય. દાદા ખાચરના ઘરમાંથી કંઈ પણ ચોરાય એટલે મહારાજને અપાર દુઃખ થતું. હું ગઢડાનો, ગઢડું મારું, મહારાજે મમત્વ બાંધ્યું હતું. જ્યાં આપણને ઘર લાગે ત્યાં દુઃખ થાય ને, એટલે મહારાજે એ બાઈને ઠપકો આપ્યો, એ બાઈએ મેણું માર્યું. હવે દાદાને પાછળ ક્યાં કોઈ ખાનારું છે? દાદો તો કેવો છે? વાંજ્યો છે. આવું મેણું માર્યું અને ચર્ચા ઘણી જગ્યાએ થતી પણ હતી. જે બિનસત્સંગી લોકો હતા ગઢડામાં એ લોકો વાતો કરતા. મહારાજને અપાર દુઃખ થયું. દાદા ખાચરને બોલાવ્યા, આજ્ઞા કરી કે તમારે બીજી વાર લગ્ન કરવાના છે. દાદા ખાચરે પ્રાર્થના કરી, મહારાજ લગ્ન તો કરું પણ મારી એક વિનંતી છે કે તમે ને આ સંતો મારી જાનમાં આવો. તો તમે વિચારો, નિષ્કુળાન સમય જાનમાં જાય દાદા. આજે ગાડું છે, જે ગાડું મહારાજે ચલાવ્યું, દાદા ખાચર જેમાં બેઠા હતા અને દાદા ખાચરની જાન નીકળી હતી, ભટવદર ગયા હતા, આજે પણ એ પ્રસાદીનું ગાડું છે. હમણાં 3 દિવસ પહેલા જ અમે ગઢપુરમાં દર્શન કરીને આવ્યા, લક્ષ્મીવાડીમાં પાછળ્યા. કહેવાનું આ શરણાગતિ. દાદા ખાચરના ખળા રોકાઈ, 500 સાધુ ઘરમાં હતા, ખાવાના દાણા ખૂટી પડ્યા. ઢોરો માટે જમીનની અંદર દાટેલી જાર, જે બાટી ગઈ હોય, ખોરી થઈ ગઈ હોય, એ કાઢી કાઢીને સાધુઓને હરિભક્તોને જમવું પડે આવી કપરી પરિસ્થિતિ આવી. તેમ છતાં દાદાનું મન રંચ માત્ર ચલાયમાન ન થયું. શ્રીજી મહારાજે 18 વાર ભાવનગર મોકલ્યા, આશીર્વાદ આપીને મોકલ્યા. એકવાર તો બધા સાધુને ભેગા કરીને કીધું, બધા માથે હાથ મૂકો, આજે દાદા ખાચરનો વિજય થઈ જાય. આટલી વખત આશીર્વાદ આપ્યા તેમ છતાં કોઈ કોર્ટનો ચુકાદો ન આવ્યો, નિર્ણય ન થયો. જીવા ખાચરે બહુ પીનો મારેલી અને તેમ છતાં દાદા ખાચરના મનમાં એકવાર પણ સંશય ન થાય, આવું કેમ થાય છે? બસ મહારાજ જે કરે છે તે સારું કરે છે. આને શું કહેવાય? આનું નામ શરણાગતિ. હવે શરણાગતિના શું લક્ષણ છે એ જીવા ખાચરે પૂછ્યા છે પ્રશ્ન. મહારાજ કહે, અમે કહીએ છીએ, જગ મે જો જો જન જાકે શરણ જો હોત તે વર્તત તાકે બચન નિજ ધારે ન કરત કોવું, નિજ ધારે ન કરત કોવું. દુનિયામાં જે કોઈ પણ મનુષ્ય જેને શરણે થાય, એટલે કે શરણાગતિ કોને કહેવાય, શરણાગતિ જેનામાં હોય એનું લક્ષણ શું છે, સાંભળજો. જગ મે જો જો જન, આ જગતની રીત પણ એવી છે. શું? જે માણસ જેને શરણે થાય, તે જેને શરણે રહ્યો હોય તેના આજ્ઞા વચનમાં રહે, પણ તે ક્યારેય પોતાનું ધાર્યું ન કરે. બોલો, કરે? આ જગતની રીત છે કે નહીં? આશીર્વાદ, તમારા સ્ટોરે કોઈ માણસ આવ્યો હોય અને જોબ કરતો હોય, નોકરી કરતો હોય, તમે એને કીધું એ 5 થી 8 આવજે, એ કે નહીં હું 8 થી 10 આવીશ, ચાલે? તમે એને કીધું ભાઈ તું 12નું કાઉન્ટર સંભાળ, એ કે 12નું નહીં હું 15નું સંભાળીશ, ચાલે? તમે જે કીધું હોય એ પ્રમાણે કામ કરે એને જ તમે રાખો ને. જગતમાં આના માટે એક શબ્દ વપરાય છે, વફાદારી. ખબર છે ને તમને? વફાદારી દેશી શબ્દ છે. આ ગુણ જેનામાં હોય ને
એને શું કહેવાય? શરણાગતિ. જે કોઈ મનુષ્ય જેને શરણે થયો હોય તેના વચનમાં તે વર્તતો હોય એટલે વચનમાં વર્તનારો શરણાગત કહેવાય, આજ્ઞા પાળનાર શરણાગત કહેવાય. પછી શું કીધું, કેમ કીધું નહીં, જે કીધું, જેમ કીધું એમ કરે તે શરણાગત કહેવાય. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. ચર્ચિલ હેરાન થઈ ગયો. વિન્સ્ટન ચર્ચિલની ઊંઘ ઉડી ગઈ. કહેવાય છે ફક્ત 2 કલાક સુતો. ઇંગ્લેન્ડની અંદર જર્મનીના હિટલરના બોમ્બ એવા પડતા હતા, તમને ખબર છે બરાબર, 50% જેટલું તો ઇંગ્લેન્ડે ધુઆં ધાર તોડફોડ કરી નાખી હતી. ચર્ચિલે પોતાના માણસને મોકલ્યા કે હિટલર પાસે કઈ તાકાત છે તમે તપાસ કરો. દરિયાની અંદર એક બોટ, બોટની અંદર એક જગ્યાએ, જહાજની અંદર હિટલર સાથે ચર્ચિલના માણસોની મીટિંગ થઈ, મુલાકાત થઈ, ઓફિશિયલ મુલાકાત હતી. હિટલરે બહુ થોડો સમય આપેલો એટલે આ લોકો કીધું, ભાઈ તમારી પાસે એવી કઈ તાકાત છે કે તમે આટલી તાકાત સામે, આખે ઇંગ્લેન્ડ બ્રિટન એટલે એ સમયનો આખી દુનિયાની મહાશક્તિ હતી, એની સામે આટલા અડીખમ ઊભા રહી શકો છો અને આજે બ્રિટન ફ્રાન્સ બધા દેશોને ધૂળધાણી કરી નાખ્યું છે. હિટલરે કશું ના કહ્યું, તાળી પાડી. એના 4 માણસો આવ્યા જહાજમાં, 5મા 6ઠા માળે હતો. 6 માણસો આવ્યા અને કીધું અહીંથી કૂદી પડો, કૂદી પડો. આટલું કીધું, પેલા 6 માણસોએ કશું પૂછ્યું નહીં, ત્યાંથી કૂદી પડ્યા. હિટલરે કહ્યું, મારી પાસે આવી ફોજ છે એટલા માટે હું સફળ છું. નો આર્ગ્યુમેન્ટ, નો ક્વેશ્ચન, ઓર્ડર ઇઝ ઓર્ડર. આ હિટલરની વાત છે, આપણે અહીંયા આ સંદર્ભમાં લેવા જેવી નથી. પણ કહેવા એ માગું છું કે ખોટા માણસ, ગુંડા માણસ, ડોન માણસ, એની શરણાગતિ આ દુનિયામાં ઘણા લોકો દબાઈને લાચારીથી કરતા હોય છે. એવું દેખાય ને, લાચારીથી કરતા હોય, નથી કરતા હોતા. પણ ભગવાનની શરણાગતિ જો કોઈ લાચાર બનીને કરે ને દાદા, તો કામ થઈ જાય. હા, ન થઈ જાય. જેને વર્તવામાં જેટલો ફરક પડે તેટલી તેને શરણાગતિમાં ખામી કહેવાય. આજ્ઞા પાળવામાં જેટલી ખામી એટલી શરણાગતિમાં ખામી. કેવી સરસ વાત છે, આજ્ઞા અને ઉપાસના બંને એકાબીજાના પૂરક છે. આજ્ઞા પાળવામાં ખામી એટલી ઉપાસનામાં ખામી, અને ઉપાસના જેટલી દ્રઢ હોય એટલી જ આજ્ઞા વધારે પાળી શકે. ઉપાસના અને આજ્ઞા એકાબીજાની કસોટી છે. આજે શું થઈ ગયું, શાસ્ત્રની વાતોને લોકોએ ટ્વિસ્ટ કરી નાખી. શાસ્ત્રમાં કોઈક જગ્યાએ ઉપાસનાનું બળ હોય, સ્વરૂપ નિષ્ઠાની વાત હોય, એટલે એમ વિચારે ભાઈ આજ્ઞા પાળી કે ન પાળી, પણ સ્વરૂપ નિષ્ઠા મજબૂત એટલે આપણી આજ્ઞા પાળી જ ગઈ. અર્થનો અનર્થ કર્યો. શાસ્ત્રનો આશય એવો નથી. શાસ્ત્ર તો શું કહે છે, આજ્ઞા પાળવામાં ખામી એટલી શરણાગતિમાં ખામી. મહારાજના શબ્દો. દર્દી જ્યારે વૈદ્યને શરણે જાય ત્યારે વૈદ્ય દર્દ જોઈને તેને દવા આપે, પછી વૈદ્ય તેને ચરી બતાવે. જો દર્દી તે પ્રમાણે ચરી રાખે તો તેનો રોગ તરત મટી જાય, ચરી પાળ્યા વિના રોગ મટે નહીં. હવે ઘણા લોકો કેવા હોય, ડૉક્ટર પાસે જાય, બધી દવા લઈ આવે, પછી ઘરે આવીને શું કહેવાય, ડૉક્ટરને શું ખબર પડે, એ પાછા ગૂગલમાં સર્ચ કરે, બીજા 2-4 ગુરુ શોધી કાઢે. આવા જોયા છે કે નહીં તમે? અને પછી સારું ન થાય, દોષ કોને આપે પાછો? ડોક્ટરે કહ્યું હોય એમ જો કરે, ચરી પાળે, દવા લે, તો ચોક્કસ સારું થાય. અમારે એક બહુ સારા વૈદ્ય, બહુ સારા વૈદ્ય, એની પાસે જે કોઈ જાય ને એટલે એક જ એ સલાહ આપે, કેમકે વૈદ્ય હોય એટલે પ્રશ્નોત્તરી તો થાય ઘણી બધી. એકવાર ગુરુજી સાથે હું પણ ગયો તો ઘણી બધી પ્રશ્નોત્તરી થઈ કે આ રોગ છે, આવો રોગ છે, શું મટી જ જાય ગેરંટી? ત્યારે વૈદ્યએ શું કીધું ખબર, સ્વામીજી તમે સત્સંગમાં શું કહો છો, શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો કહો છો, અમે પણ એટલું જ કહીએ છીએ. અમારી દવામાં શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો, 1 વર્ષ કરી જુઓ, તમારો ગમે તેવો રોગ અમે કાઢી નાખશું, પણ વર્ષ પછી પ્રશ્ન પૂછો. લોકો દવા લેતા પહેલા પૂછે છે. દરબાર, અમે શરણાગતનું લક્ષણ જાણતા હતા તે તમને કહ્યું. જેણે સમુદ્ર પાર કરવો હોય તેણે નાવિકનું શરણ લેવું જોઈએ. તે નાવિક તેને નાવમાં બેસાડે, નાવિક કહે તેમ સમુદ્ર તરવા ચાહનારાએ કરવું પડે, અને ત્યારે તે માણસને સમુદ્રને પાર ઉતારે છે તેમ અગાધ સાગરના પારને તે તરત પામે છે. હવે આપણે હોળીમાં બેસી જઈએ,
પેલી જૂની વાર્તા છે ને, એક મદારી, એની પાસે એક ઊંટ, એક બકરી અને એક વાંદરું. એને નદીને સામે કિનારે જવું હતું. હવે આ ત્રણે ત્રણને નાવમાં બેસાડવા તમને ખબર છે, એટલે આને શું કર્યું, પેલા ઊંટને ચડાવ્યું. ઊંટ બેસી ગયું, શાંત થઈ ગયું, ઊંઘી ગયું. પછી ધીરે બકરીને બેસાડી એક બાજુ, અને પછી માકડાને ખંભે બેસાડી અને નાવ ચલાવ્યું. નાવ તો ધીમે ધીમે ચાલવા લાગ્યું. આ બિંદાસ થઈ ગયો કોણ, મદારી. એમાં બધા શાંત હતા, બકરી શાંત હતી, ઊંટ શાંત હતું, આ પણ શાંત થઈ ગયું. પેલું માકડું બેઠું હતું ને, એને થોડી, એણે શું કરી, બાજુમાં એક સળી પડેલી, સળી લીધી ને ઊંટના કાનમાં નાખી. અને ઊંટ જેવું સફાળું ઊભું થયું, આખે આખું નાવ ડૂબી ગયું. એકના પાપે ચારે ચાર. નાવમાં બેઠા છીએ તો નાવિકે જેમ કહ્યું હોય, સલાહ પ્રમાણે બેસવું પડે, તે પ્રમાણે કરવું પડે, તો પાર ઉતરે. વાત સાચી કે ખોટી? અને દ્રષ્ટિએ કરીને વિચારી જુઓ, કોઈ બાબત નિયમ વિનાની હોતી નથી. આ દુનિયાની વાતને સિદ્ધ કરવા પણ નિયમ, કાનૂન, આજ્ઞા પાળવી જરૂરી છે. ઇન્ડિયા ને અમેરિકામાં ફેર શું છે? બહુ સરસ દાદા, ત્યાં વાતો બધા કરે છે. જે નિયમોનું ઉલ્લંઘન કરીને વર્તે છે, દુનિયામાં તેની મોટાઈ થતી નથી. જગતમાં જે કંઈ સ્થાવર જંગમ વસ્તુ કે પ્રાણી કહેવાય છે, તેને ભગવાન નિયમમાં ચલાવે છે. ભગવાનની નિયમન કરવાની જે શક્તિ છે, તે અણુ અણુમાં વ્યાપીને રહી છે. તે પરમેશ્વરનું અંતર્યામીપણું એવું નામ છે. તેમના સામર્થ્યનો તો કોઈ પાર નથી. તે પરમેશ્વર સતત એક રૂપમાં રહ્યા હોવા છતાં અનંત રૂપોને પ્રકાશિત કરે છે. જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવું રૂપ ધરીને દેખાય છે. પરમેશ્વરનું જેવું મૂળ રૂપ કહેવાય છે, તે તેવાને તેવા જ રૂપે પ્રગટ થાય છે. પરમેશ્વરનું સનાતન જે મૂળ રૂપ છે, તેનો તેઓ ત્યાગ કરતા નથી. જ્યાં જેવું સામર્થ્ય પ્રગટ કરવાની જરૂર હોય ત્યાં તેવું સામર્થ્ય પ્રગટ કરે છે. અક્ષર આદિકને અને મુક્તોને પણ પરમેશ્વરનું સામર્થ્ય કળિયામાં આવતું નથી. જેટલું તેમને જણાવે છે તેટલું જ તેઓ જાણે છે. અંતે કરતા હર્તા કોણ છે? ભગવાન. અંતે સુખ અને દુઃખને આપનારા કોણ છે? ભગવાન. એટલા માટે જીવના હાથમાં તો એક જ છે, જેટલી ભગવાનની આજ્ઞા પાળીશું એટલું સુખ, અને જેટલી લોપીશું એટલું દુઃખ. જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે એનું એક જ મેથેમેટિક્સ છે, સમજી લેવું કે ગઈકાલે અથવા ગયા જન્મે ભગવાનની કંઈક આજ્ઞા લોપી છે, એનું ફળ ભોગવીએ છીએ. જિંદગી હસાવે તો માનવું સારા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો સમજવું કે હવે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. તે પરબ્રહ્મ પુરુષોત્તમની આગળ પ્રકૃતિ પુરુષ કંઈ ગણતરીમાં નથી. પ્રધાન પુરુષ તો કંઈ ગણતરીમાં ક્યાંથી હોય? તેમનું સામર્થ્ય એટલું બધું અલક્ષ્ય અને અમેય છે, તેને યથાર્થ રૂપમાં કોઈ કહી શકતું નથી. ચતુર્મુખ બ્રહ્મા અને વેદો પણ પરમાત્માને નેતિ નેતિ કહીને વર્ણવે છે. જો તેઓ પણ તેમના મહિમાનો પાર પામી શકતા ન હોય તો પછી બીજા સિદ્ધો કે મનુષ્ય બિચારા તેમને કહેનારા કોણ? એટલે મહારાજ આ બધી વાત ભગવાનના મહિમાની ઐશ્વર્યની એટલા માટે કરે છે, એવા ભગવાન એમની આજ્ઞા જે પાળે છે એ શરણાગત છે, અને જેટલી આજ્ઞા પાળે છે એટલો શરણાગત છે, એટલું ભગવાન એને સુખ આપે છે, એટલું એનું ભલું કરે છે. અને કદાચ જેટલી આજ્ઞા લોપે છે, કદાચ આ દુનિયાના બે માણસને છેતરી શકશે, બે માણસને એ અંધારામાં રાખી શકશે, પણ ભગવાનને કોઈ છેતરી શકતું નથી. હવે સમજણ કેવી હોય સંત અને ભક્તની, એની અદ્ભુત વાત આવે છે. પણ વાત ઘણી લાંબી છે, આપણો સમય પણ વધારે થઈ ગયો છે. આવતીકાલે શનિવારની સાંજની સભામાં આપણે આ વાત સરસ રીતે સમજીશું. આ શરણાગતિ વિષય એવો છે, દરેક ભગવાનના ભક્તોએ ખરેખર આ વિષય હૃદયમાં પાક્કો કરવો જોઈએ. અંતે હે મહારાજ, હું તમારો છું. મોટા સત્પુરુષ પૂજ્યપાદ ગુરુજી જેવા સંત હોય એને પણ હૃદયથી આપણે કહીએ, અમે તમારા છીએ. જેમ આપણને આજ્ઞા કરે, જે આપણને આજ્ઞા કરે, એ આજ્ઞા પાળવી, એ આજ્ઞા સ્વીકારવી, એમાં જ આપણું કલ્યાણ અને રૂડું છે. નિષ્ઠાની વાતો થઈ શકે, પણ નિષ્ઠાનું કોઈ સ્વરૂપ દેખાડી શકાતું નથી. જેટલી આજ્ઞા પાળીએ છીએ ભગવાનને મોટા પુરુષની, એટલી જ નિષ્ઠા ગણાય.
જેટલી આજ્ઞા લોપીએ છીએ જાહેરમાં અથવા એકાંતમાં એટલી હજી નિષ્ઠામાં પણ ખામી છે. નિષ્ઠા ગણો, ઉપાસના ગણો, શરણાગતિ ગણો, આ બધા સદગુણ એવા છે દેખાતા નથી, પણ આ બધાનું માપ કેના ઉપરથી નીકળે છે? કેટલી આજ્ઞા પાળી શકીએ છીએ એના ઉપરથી. 16 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.